अस्सलामुअलैकुम। वेस्ट माती बेस स्पर्धा। सलाम बाद जणावानु के दर वर्षनी जेम आ वर्षे पण आपणी शाळामां वेस्ट माती बेस स्पर्धानुं आयोजन करवामां आव्युं छे, पण आ वखते आ स्पर्धा ऑनलाइन पद्धतिथी योजवामां आवशे, जे माटेनी सूचना नीचे मुजबनी छे। आ स्पर्धामां फक्त धोरण 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જ છે। દરેક બાળકોએ બેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોય તેવો 1 મિનિટનો વિડીયો શૂટિંગ કરીને વર્ગ શિક્ષકના વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો રહેશે। બીજું, નમૂનો બની ગયા પછી તે વસ્તુને ફોટો વ્યવસ્થિત પાડીને વર્ગ શિક્ષકના વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો રહેશે। વિડીયો અને ફોટો તારીખ 12/9/2020 શનિવારના સવારે 9 થી 11 ના સમય દરમિયાન વર્ગ શિક્ષકના વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો રહેશે। જે વિદ્યાર્થી આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ આજ રોજ તારીખ 10/9/2020 વર્ગ શિક્ષકના વોટ્સઅપ નંબર ઉપર પોતાનું આખું નામ અને હાજરી નંબર લખી મોકલી દેવું। જે વિદ્યાર્થી વિજેતા થશે તે વિદ્યાર્થીઓનું નામ પાછળથી સોસાયટી તરફથી જાહેર કરવામાં આવશે। થેન્ક યુ। અસ્સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે સારા છો? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણી શાળામાં દર વર્ષે બેસ્ટમાંથી બેસ્ટની હરીફાઈનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ સ્પર્ધાનું આયોજન કરવા ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધા કઈ રીતના એનું આયોજન કરવાનું છે એ તમને હું વિડીયો દ્વારા સમજૂતી આપીશ। વિદ્યાર્થી મિત્રો, આ સ્પર્ધા ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે। આ સ્પર્ધા માટે તમે તમારા વાલી પાસે પૈસાનો ખર્ચ કરાવવાનો નથી, નક્કામાં પૈસા વાપરવાના નથી। તમારા ઘરમાં જે કઈ નક્કાની વસ્તુ પડી હોય એ જ વસ્તુનો ઉપયોગ કરી તમારે નક્કાની વસ્તુમાંથી એક સારો મજાનો નમૂનો તૈયાર કરવાનો છે। તે માટે વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષના તમારા જ બધા નમૂના મારી પાસે છે, તે કઈ રીતે બનાવવાના એ તમને હું આ વિડીયો દ્વારા સમજ આપીશ। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આ એક નમૂનો મારા હાથમાં છે, વોલ પીસનો નમૂનો છે। વિદ્યાર્થી મિત્રો, આ નમૂનો તમારા ઘરમાં તમારા બધાના ઘરમાં ન્યૂઝ પેપર પર આવતા જશે, એ ન્યૂઝ પેપરમાંથી આ નમૂનો તૈયાર થયો છે। વિદ્યાર્થી મિત્રો, આ નમૂનામાં તમારે કઈ રીતના બનાવવા, ન્યૂઝ પેપરને તમારે ફક્ત ન્યૂઝ પેપર લઈને એની આ પ્રમાણે ગળી કરવાની છે, ગોળ ગોળ વાળીને ગળી કરવાની છે। ગળી કર્યા પછી એ ગળીથી ગોળ ગોળ રાઉન્ડ બનાવવાનું અને એ રાઉન્ડને તમારે ફેવિકોલથી ચોંટાડી નીકળવાનું। એ ચોંટાડ્યા પછી એમાંના 2-3 રાઉન્ડ તમારે બનાવી લેવાના, એની ઉપર તમારે વોટર કલર કરી નાખવાનો। વોટર કલર કર્યા પછી આ પ્રમાણે મોટો રાઉન્ડ, નાના નાના રાઉન્ડ, વોટર કલર તૈયાર થઈ જાય પછી તમારા ઘરમાં જો નક્કામી વસ્તુ હોય, દાખલા તરીકે ડાયમંડ, તો ડાયમંડથી એને સુશોભિત કરવાનું કે જેથી કરી નમૂનો સારો દેખાય, એ પ્રમાણે તમારે આ નમૂનો તૈયાર કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ નમૂનામાં તમારે આમાં પણ ન્યૂઝ પેપરથી જ બનાવ્યું છે, પણ કઈ રીતના તમારે શું કરવાનું છે કે એક ફુગ્ગો, તમારી પાસે ફુગ્ગો હોય તો ફુગ્ગો ફૂલાઈ લેવાનો, એ ફુગ્ગાની ઉપર આ પ્રમાણે કાગળનો ગોળ ગોળ રાઉન્ડ બનાવીને એને ચોંટાડવાના છે, રંગીન કલર કરવાનો છે। કલર થઈ ગયા પછી ફુગ્ગા ઉપર આ માપ ચોંટાડી મૂકવાનું, જ્યારે આખું સુકાઈ જાય ગોળ રાઉન્ડ પર આગળથી ખાલી રાખવાનું, આખું સુકાઈ જાય પછી તમારે ફુગ્ગો ફોડી નાખશો તો એની
જાતની આ આખો રાઉન્ડ દેખાશે। આ સુગરીના માળા જેવું છે, એમાં તમે તમારા હક્કામાં પક્ષીઓના તમારી પાસે હોય રમકડા એ મૂકી શકો, કાં તો પછી તમારા હાથથી પણ પક્ષી બનાવીને મૂકી શકો। આ પ્રમાણે આ માળો તૈયાર કરવાનો। વિદ્યાર્થી મિત્રો, આ એક ફોટો ફ્રેમ છે। નકામો ઘરમાં પુઠ્ઠો હોય તો પુઠ્ઠાથી એક ડબ્બા જેવો આકાર બનાવી પુઠ્ઠા ઉપર જ આ પ્રમાણે હાથ શેપ કટિંગ કરી નાખવાનું, અને એ હાથ શેપ ઉપર જો તમારા ઘરમાં ઊન જેવી વસ્તુ કોઈ પણ ઊન હોય ઊનથી એને આખો ગોલ ગોલ લપેટીને ઢાંકી દેવાનું, અને પછી એને ડાયમંડથી કે પછી મોતીથી સળગાડવાનું। એ જ પ્રમાણે આ બાજુએ એક પોટ તૈયાર કરવાનું, એમાં તમે ઊંધી ફૂલ બનાવીને મૂકી શકો છો। અહીંયા તમે તમારો ફોટો પણ મૂકી શકો। તમે કાચની પેપ્સીની કે મિરિન્ડાની બોટલ તો જોઈ જ હશે, એને કટિંગ કરીને એમાંથી આ એક ગ્લાસ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પેપરના કાગળ કટિંગ કરીને ચોંટાડ્યા છે, એમાં અલગ અલગ કલર કર્યો છે, આરામથી સરસ મજાનો તમારો એક ગ્લાસ તૈયાર થઈ ગયો। બીજું, ઘરમાં નકામી સુતલી હોય તો કોઈ પણ એક બોટલ પર ગોલ ગોલ સુતલી લપેટીને પણ તમે આ રીતના એક ફ્લાવર પોટ તૈયાર કરી શકો। તમારા ઘરમાં જો મમ્મી ડાયમંડનું કામ કરતા હોય તો તમારી પાસે ડાયમંડ તો વધારે હશે જ, તો ડાયમંડ પણ તમે પ્લાસ્ટિકની બોટલ પર ચોંટાડીને ફ્લાવર પોટ તૈયાર કરી શકો છો। એ જ પ્રમાણે જો કોઈના ઘરમાં આ પ્રમાણે ચમચીઓ હોય, આઈસ્ક્રીમની ચમચી જેનાથી આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, એ ચમચીથી પણ તમે વોલ પીસ તૈયાર કરી શકો છો। બીજું કે આ ન્યૂઝપેપરમાંથી એક બાઇક તૈયાર કરી છે, એ પ્રમાણે પણ તમે બનાવી શકો છો। સરસ મજાનો ફ્લાવર પોટ પણ તમે બનાવી શકો છો, તમારી પાસે જો બોટલ નકામી પડેલી હોય તો નકામાં રંગીન કાગળ પડ્યા હોય તેનાથી પણ આ જે ફ્લાવર પોટ બનાવી શકો તમે। કઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, ફક્ત કાગળની ગળી કરવાની છે, ચોરસ કાગળ હોય એની ગળી કરવાની, ગળી કરીને આ પ્રમાણે રાઉન્ડ કરવાનું, કાતરથી રાઉન્ડ શેપમાં કટિંગ કરવાની, આ પ્રમાણે તમારે ફ્લાવર જેવો આકાર દેખાશે એને વચ્ચેથી આ પ્રમાણે તમે ચોંટાડીને નાના મોટા કરીને ફ્લાવર બનાવી શકો છો, રંગીન કાગળ લાખો ફૂલ તૈયાર કરી શકો છો। આ પણ સુત્રીથી તૈયાર થયો છે નમૂનો। આ નકામી બોલ જે તમે લોકો, બોલ તો તમારી પાસે હોય જ, બોલ ઉપર પણ ડાયમંડથી એક શો પીસ ટાઈપ તૈયાર કર્યું છે નમૂનો। આ એક હોળીકા દહનનું નમૂનો તૈયાર કર્યો છે। આ બધા તમારા મને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે બધા નમૂના। નાળિયેરના ઉપરનો જે ભાગ નીકળે એનાથી આ ઘાસ બતાવી છે, કાગળના પતંગ બતાવ્યા છે, કિટકી નાની બતાવી છે। તમને જેમ યોગ્ય લાગે તેમ નકામી વસ્તુનો ઉપયોગ કરીને સરસ મજાનો નમૂનો બનાવવાનો છે। ફરી એકવાર, મા બાપને વગર કામનો ખર્ચો કરાવતા નહીં।